हेलो स्टूडेंट्स, आपणे चैप्टर नंबर 6 व्हाट इज दिस करवा जई रिया था। आगळ आपणे कर्यु तो व्हाट इज दिस, तो दिस वडे आपणो जवाब स्टार्ट कर्यु तो। पछी जे कई भी चित्रनी अंदर वस्तु हती ए लखी थी। आजे आपणे शुं करवानुं छे, प्रश्नार्थ वाक्य बनावी लखो। आपणने छे ने वाक्यो आपेला छे, ये वाक्य ने अपने प्रश्न में केवी रीते फेरवानू ए जोवानू छे। ध्यान थी जोजो, कारण के आज छे ए टेस्ट नी अंदर पर मैं पूछेल छे के तमने कोई वाक्य आपेलू होय तो ए वाक्य ने तमे प्रश्न में केवी रीते फेरवशो। ते तो अहीं एक्जाम्पल आपेल छे, देट इज अ केट, पहली बिलाड़ी छे। प्रश्न में फेरवा माटे जे सहायक क्रिया होय छे एने आगळ लई जवानी सहायक क्रिया अथवा टू बीना क्रियापदनु रूप कहो, एने आपणे क्यां लई जईशुं, आगळ। आगळ लई जईशुं तो शुं मूकशुं, इज, पछी जे सेंटेन्स जेवुं छे एवुंने एवुं ज लखी देवानुं। तो देट अ केट, इज देट अ केट। अहीं हवे आपणे स्टार्ट करीए, दिस इज अ केप, आ कैप छे। तो अहीं पण टू बीनो रूप शू छे, इज, तो इज ने आगळ लखी दईए, आई एस इज। पछी दिस छे तो दिस अ कैप छे, तो सॉरी आ कैप नथी, कप छे, सारी रीते वाँचो, मारी वाँचवा भूल थई, दिस इज अ कप। तो टू बीनो रूप आगळ, इज दिस अ कप। पाछळ प्रश्न चिन्ह लगावानुं भूलता नहीं। त्यार पछी छे नंबर 2, देट इज अ लॉयन, શું આ દેટ ઇઝ લોયન, પહેલો લોયન છે। હવે આપણને પ્રશ્ન બનાવવું હોય ગુજરાતીમાં જ તો આપણે શું કહીશું, શું તે લોયન છે। તો એવી જ રીતે ઇંગ્લિશમાં બનાવીએ, ટુ બીનું ક્રિયાપદ આગળ, ઇઝ, પછી દેટ અ એલ આઈ ઓ એન લોયન, પાછળ પ્રશ્ન ચિહ્ન, ધીસ ઇઝ એન આંટ, શું આ આંટ છે, આપણને આવું લખવું છે, શું આ આંટ છે, તો શું લખશું, ઇઝ ક્રિયાપદ આગળ, પછી ધીસ એન આંટ, પ્રશ્ન ચિહ્ન। તેવી જ રીતે આ, દેટ ઇઝ અ બેટ, તો ઇઝ દેટ અ બેટ, કેટલો ઇઝી છે ખબર પડે છે ને કેવી રીતે કરવાનું, દેટ ઇઝ અ બેટ, બહુ ઇઝી છે। ધીસ ઇઝ અ કપ, તો ઇઝ ધીસ અ કપ, પાછળ શું મૂકશો, ક્વેશ્ચન માર્ક, દેટ ઇઝ એન એપલ, તો પહેલું એપલ છે, શું લખશો, શું તે એપલ છે, તો આપણે ઇંગ્લિશમાં કેવી રીતે લખશું, ઇઝ દેટ એન એપલ, ઇઝ દેટ એન એપલની સ્પેલિંગ એ ડબલ પી એલ ઇ, પાછળ શું પ્રશ્નાર્થ વાક્ય, ધીસ ઇઝ અ પોટેટો, તો ઇઝ ધીસ અ પોટેટો ક્વેશ્ચન માર્ક, દેટ ઇઝ અ બોટ। હવે જો બોટ, બોટ એટલે હોડી, પહેલી હોડી છે તો આપણને શું લખવાનું, શું તે હોડી છે, તો આપણે શું લખશું, ઇઝ દેટ અ બોટ લખીએ, ઇઝ દેટ અ બોટ, પાછળ પ્રશ્ન ચિહ્ન, ધીસ ઇઝ અ કાઇટ, આ કાઇટ છે, તો શું લખશું, ઇઝ ધીસ અ કાઇટ, પ્રશ્નાર્થ વાક્ય,
પછી જો દેટ ઇઝ એન એલિફન્ટ, પેલો એલિફન્ટ છે. સેમ વસ્તુ ઇઝ આગળ લખી દો, ઇઝ દેટ એન ઈ એલ ઈ પી એચ એ એન ટી. પાછળ પ્રશ્ન ચિહ્ન લગાવી દેજો, અહીંયા જગ્યા નથી તો મેં નથી લગાવ્યું, તમારે લગાવવાનું ફરજિયાત. ધીસ ઇઝ અ બુક. ઇઝ ધીસ અ બુક. પ્રશ્નાર્થ વાક્ય, દેટ ઇઝ અ પેન, પેલું પેન છે. તો શું તે પેન છે? તો ઇઝ પછી દેટ અ પેન. પ્રશ્નાર્થ ચિહ્ન ખબર પડી ને કેવી રીતે કરવાનું છે? આ ખાસ ધ્યાનથી કરજો, આગળ પૂછેલું છે મેમ.